અમરેલી જિલ્લા સહકારી સંઘ બિન હરીફ ચૂંટાઈ આવ્યો. અમરેલી જિલ્લા સહકારી સંઘ બિન ચૂંટાઈ આવ્યા. સતત 3 ટર્મો વાર ચેરમેન પદે બિન હરીફ સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ને શુભેચ્છા પાઠવતા સ્થાનિક અગ્રણી કાર્યકરો. અમરેલી જિલ્લા સહકારી સંઘ લિમિટેડ અમરેલીના બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણી તાજેતરમાં જ યોજાઈ હતી, જેમાં સમગ્ર બોર્ડ બિનહરીફ ચૂંટાઈ આવેલું હતું. લાઠી તાલુકાની સીટ ઉપર દામનગર સેવા સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ હરજીભાઈ નારોલા બિનહરીફ ચૂંટાયા હતા. શ્રી નારોલા સન 1996થી સતત અવિરત લાઠી તાલુકાના પ્રતિનિધિ તરીકે ચૂંટાતા આવ્યા છે. અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન પદે મનીષ સંઘાણ, વાઇસ ચેરમેન તરીકે હરજીભાઈ નારોલા બિનહરીફ વરણી પામ્યા. અમરેલી જિલ્લા સહકારી સંઘ લિમિટેડના વાઇસ ચેરમેન તરીકે હરજીભાઈ નારોલાની સતત 3 ટર્મ માટે વરણી થઈ છે. અત્રે યાદ રહે કે શ્રી નારોલા અજી સંઘ લિમિટેડ અમરેલીમાં 1996થી ડિરેક્ટર તરીકે અવિરત સેવા આપી રહ્યા છે. તેમજ અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ અમરેલીમાં 2006થી ડિરેક્ટર તરીકે સેવા બજાવી રહ્યા છે. દામનગર સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે 1995થી દામનગર નાગરિક સરાપી સહકારી મંડળીના સ્થાપક ચેરમેન તરીકે 1997થી નોંધપાત્ર કાર્ય કરી સેવા આપી રહ્યા છે. તેમના નેતૃત્વમાં મંડળીઓને ખૂબ સરાહનીય પ્રગતિ કરી છે, તે સુવિદિત છે. સહકારી અગ્રણી હરજીભાઈ નારોલાની સામાજિક, સ્વૈચ્છિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થા સહકારી અગ્રણીઓ સહિત ચોમેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, નટવરલાલજી પાટિયા. નાના નાના વ્યક્તિથી માંડી શિક્ષણની ચિંતા હોય, સમાજ સેવાની હોય, ગુરખિયા ટ્રસ્ટ હોય, સમૂહ લગ્ન હોય, કે ગૌ સેવાની વાત હોય, કે જળ અભિયાનની વાત હોય, કે વૃક્ષારોપણની વાત હોય, કોઈ પણ બાબતે હરજીભાઈનું માર્ગદર્શન હંમેશા સચોટ હોય. અને હું એ વાતનો 10 વર્ષથી તો અહીંયા સાક્ષી છું. ઘણા બધા કાર્યક્રમની અંદર એમના આયોજનને મેં જાણ્યું છે અને માણ્યું છે. તો આજે એ વાતનો આનંદ છે કે સહકારી ક્ષેત્રની અંદર જે અમરેલી જિલ્લાએ કાઠું કાઢ્યું છે એમાં હરજીભાઈનું યોગદાન છે ને, એનો આપણને આનંદ છે. અને એમાં વિશેષ સમાચાર આપણને મળ્યા કે તાજેતરમાં 21 તારીખના રોજ જે ચૂંટણી હતી એમાં બિનહરીફ હોય જ નહીં. સ્વાભાવિક છે કે હરજીભાઈ ઊભા હોય અને કોઈ વ્યક્તિ એમની સામે ઊભા રહેવાની હિંમત તો ન હોય, પણ હંમેશા સમર્થન જ હોય. તો એવું વ્યક્તિત્વ છે લાખી.